वेलकम टू मॉम एंड डॉटर कुक्स। आज आप बनावीशू पाणीपुरीनु पाणी, तीखू पाणी अने खजूर आंबली गोड़नु मीठू पाणी। पाणीपुरीना पाणी जोईने ज खावानु मन थई जाय एवा आ पाणीपुरीना पाणी बने छे अने सौना प्रिय छे। तो चलो आज आप बनावीए फुदीनावाळू तीखू पाणी अने गोड़ आंबलीवाळू मीठू पाणी। नवी नवी रेसिपी सीखवा माटे अमारी चैनल ने सब्सक्राइब करो अने नवा वीडियो ना नोटिफिकेशन माटे बेल आइकॉन ने जरूर दबाओ। फुदीना वालू तीखू पानी बनावा माटे आपने जोईशे धाणा, फुदीनो, हींग, मीठू, चाट मसालो, सेकेला जीरानो पाउडर, संचळ पाउडर, थोड़ो गरम मसालो, ग्रीन चीली अने लींबु अने थोड़ू पाणी। हवे आपणे एनी पेस्ट बनावी लेशुं। तो सौ प्रथम आपणे पहेला एक कप मैं धाणा लीधा छे अने धोईने साफ करीने आपणे एक मिक्सर जारमां लई लेशुं। धाणा नाखी दीधा पछी आपणे एमां जे तीखा मरचा लीधा छे ए लेवाना छे। आमां तीखी मरचीनो ज उपयोग थाय छे तो ज एनो एक सरस टेस्ट आवे छे। हवे आपणे एमां 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું, 1/4 ચમચી હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1/2 ચમચી ચાટ મસાલો નાખીશું। ચાટ મસાલાથી એનો એક બહુ સરસ ટેસ્ટ આવે છે। 1/2 ચમચી આપણે સંચળ નાખીશું। જો તમારે ચાટ મસાલો ન નાખો હોય તો તમે જલજીરાનો પાવડર પણ નાખી શકો છો। આપણે હવે એને એક પેસ્ટ કરી લેશું। આપણે એને એકવાર ફેરવીને હદકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ સ્ટેજ પર ફુદીનાના પત્તા નાખવાના છે અને આપણે આ 1/2 કપ ફુદીનાના પત્તા છે એને પણ મેં ધોઈને સારી રીતે સાફ કરી લીધા છે। અત્યારે ફુદીનાના પાન નાખવાથી પાણીનો કલર સરસ ગ્રીન રહે છે, કાળો નથી થતો। અને થોડું પાણી નાખીને આપણે એની પેસ્ટ કરી લેશું। એકદમ આની સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે। આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું। જો આનો કલર કેટલો સરસ છે અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આમાં 3 કપ પાણી નાખી દઈશું। આટલી પેસ્ટ માટે 3 કપ પાણી બરાબર છે। અને એકવાર આપણે હલાવી લઈને મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં થોડોક ગરમ મસાલો નાખવાનો છે, 1/4 ચમચી, અને લીંબુનો રસ પણ અત્યારે નાખવાનો છે। લીંબુનો રસ અત્યારે નાખવાથી પણ પાણીનો કલર સરસ લીલો રહે છે અને તમને જો લીલું લીલું પાણી હશે તો પાણીપુરી ખાવાનું ચોક્કસ મન થઈ જશે। અને આ પાણી આપણું બનીને તૈયાર થઈ ગયું છે, આપણે આને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈશું 3-4 કલાક માટે। હવે આપણે પાણીપુરી માટેનું મીઠું પાણી બનાવીશું, ગોળ અને આંબલીનું। એના માટે મેં 50 ગ્રામ આંબલી લીધી છે। મેં આ આંબલી બિયા વગરની લીધી છે અને એમાં મેં 50 ગ્રામ ખજૂર પણ લીધો છે, એ પણ બિયા વગરનો છે। આમાં મેં 50 ગ્રામ આંબલી લીધી છે અને 50 ગ્રામ ખજૂર લીધો છે। જો તમારે ખજૂર ન નાખવો હોય તો તમે ગોળની માત્રા થોડી વધારી શકો છો। અને ગોળ અને આંબલી મેં બિયા વગરના લીધા છે અને આપણે 1 કપ પાણી નાખીને એને 10 મિનિટ માટે પલાળવા મૂકી દઈશું। દસ મિનિટ પછી આપણે આંબલી અને ગોળ થોડા પલળી ગયા છે। હવે આપણે એક પેન લેશું અને એને મીડિયમ ગેસ પર ગરમ કરીશું। આંબલી અને ખજૂર છે એને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણે એને 5-7 મિનિટ માટે ગરમ કરી લેવાના છે જેથી કરીને ખજૂર અને આંબલી સરસ નરમ થઈ જાય અને આપણી એક સરખી પેસ્ટ બની જાય। તમે જોઈ શકો છો ખજૂર અને આંબલી ઉકળવા માંડ્યું છે અને એની એક જાડી પેસ્ટ પણ થવા માંડી છે।
5-7 મિનિટ થઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈએ અને એને ઠંડુ કરી લઈશું. ઠંડુ કરવું ખૂબ જરૂરી છે. એકદમ ઠંડુ થાય પછી જ તમે એને મિક્સરમાં પેસ્ટ બનાવજો. મિક્સરમાં આપણે એને એક પેસ્ટ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો સારી રીતે બની ગઈ છે પેસ્ટ. અને હા, જ્યારે પણ તમે મિક્સરમાં નાખો ત્યારે ખાસ જોજો કે એમાં ઠળિયા કે બિયા ન હોય. હવે આપણે એક ચાણી લઈશું અને આપણી જે પેસ્ટ બનાવી છે એને ગાળી લઈશું, અને ગાળવું ખૂબ જરૂરી છે. ખજૂર અને આંબલીના જે રેસા હોય છે એ આપણે ગાળી લેવાના છે અને એક આની આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. આવી રીતે ચાળી લેવાનું છે એટલે નીચે આપણી એક સરસ પેસ્ટ નીકળી જશે આંબલી અને ખજૂરની. તમે જોઈ શકો છો આવી રીતના ખજૂર અને આંબલીના કચરો ઉપર રહી જાય છે. હવે આપણી આ એક જાડી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પાછું ગરમ કરવા મૂકવાનું છે. હવે પાછું આપણે એક પેન લીધું છે અને આ પેસ્ટ એમાં નાખી દઈશું આપણે એમાં. અને એમાં મેં 150 ગ્રામ ગોળ લીધો છે. તો જો અને જો તમને વધારે હજુ થોડું ગળ્યું જોઈતું હોય તો તમે વધારે ગોળ લઈ શકો છો. ઘણા લોકોને આ પાણીનો સ્વાદ ખાટો ગમતો હોય છે, ઘણા લોકોને ગળ્યો ગમતો હોય છે. ગોળ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અને વધારે વાર નથી ઉકાળવાનું, 5-7 મિનિટ જ ઉકાળવાનું છે. ગોળ ગળે અને એક સરસ કલર આવી જાય ત્યાં સુધી. આપણે જે મિક્સર જાર લીધું તો એમાં જે પાણી નાખીને એ પાણી નાખી દીધું આમાં. હવે આપણે એમાં મસાલા કરીશું. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે સંચળ નાખ્યું છે, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અને 1/2 ચમચી આમાં સૂંઠ પાવડર નાખીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. સૂંઠ પાવડર નાખવાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ સરખી રીતે અને એને મીડિયમ ગેસ પર આપણે ઉકાળી લઈશું. તમે જોઈ શકો છો એનો ઉભરો આવી ગયો છે અને કલર પણ એનો બદલાવા લાગ્યો છે અને ચટણી જાડી પણ થવા માંડી છે. આવી રીતના તમે બનાવેલી ચટણી તમે એને ઠંડી કરીને ફ્રીઝરમાં 1-2 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ કરવા મૂકી દઈશું. જો ઠંડો થઈ ગયા પછી એનો કલર પણ એક સરસ આવી ગયો છે અને એકદમ જાડી પણ થઈ ગઈ છે આ ચટણી. તમે આવી જાડી ચટણી ભેળમાં, સેવપુરીમાં, દહીંપુરીમાં નાખીને ખાઈ શકો છો. અને જો તમારે પાણીપુરી માટે પાણી બનાવવું હોય તો તમે આમાં થોડું પાણી મિક્સ કરીને પાણી બનાવી શકો છો. હવે આપણે પાણીપુરી માટે પાણી બનાવવાનું છે એટલે મેં આમાં 3 મોટા ચમચા ભરીને આ જાડી પેસ્ટ લીધી છે ખજૂર આંબલી ગોળની. થોડું પાણી નાખીને એને આપણે પતલું કરી લીધું છે. અને આમાં તમારે પાણી, તમે પાણી નાખશો તો આનો ટેસ્ટ નહીં બદલાઈ જાય કારણ કે આપણે આ બધા મસાલા સરખી રીતે નાખેલા છે. તો તૈયાર છે આપણું પાણીપુરીનું ફુદીનાવાળું તીખું પાણી અને ગોળ આંબલી અને ખજૂરવાળું મીઠું પાણી. ઘરે તમે પાણીપુરીનું પાણી સરસ રીતે તૈયાર કરી શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે. તો તમે ચોક્કસ એકવાર બનાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.